नमस्कार विद्यार्थी मित्रों, केम छो? आपणे हेलोजन समूह 17मो समूह शुरू कर्यो के जेनी अंदर तमे बधी प्राइमरी माहिती बधी मेळवी लीधी छे, बराबर? परमाणु कद, आयनिक एन्थाल्पी, इलेक्ट्रॉन बंधुता, विद्युत ऋणता, ऑक्सीडेशन स्थिति, ओके, एम जनरल तो आपणे बधी माहिती ऑक्सीडेशन स्थिति विशे लई लीधेली छे। હવે થોડા ઘણા આપણે રાસાયણિક ગુણધર્મો ઉપર પણ જવું છે, એટલે આજનો જે આપણો લેક્ચર છે એની અંદર થોડીક નવી વિગતો શીખવાના છીએ। પણ સૌથી પહેલું જે પી બ્લોકમાં પી વિભાગના દરેક સમૂહનું પહેલું તત્વ, એ જ સમૂહના અન્ય તત્વોથી જે જુદું પડે છે, અલગ પડે છે, અનિયમિત વર્તણૂક ધરાવે, એવો ક્વેશ્ચન તો તમારી પાસે છે જ તે। એટલે આપણી પાસે જે બોર્ડ ઉપર અલગ અલગ જગ્યાએ લખાણ આપેલું છે રાસાયણિક ગુણધર્મ કહેવાય એમ સાદી ભાષામાં, ઓકે। પણ પહેલો જ જે ક્વેશ્ચન અહીંયા મૂકેલો છે કે ભાઈ ફ્લોરિનની અનિયમિત વર્તણૂક જણાવો, એવો તમારો પ્રશ્ન છે। ફ્લોરિનની અનિયમિત વર્તણૂક તમે જણાવો, એટલે જે તમે શીખેલા છો તો આપણે લખી જ નાખીએ છીએ, અને જેમ જેમ નવું આવતું જશે એ પ્રમાણે આપણે એમાં મુદ્દો મૂકતા જઈએ છીએ, ઓકે। હવે રાસાયણિક સક્રિયતાની અંદર તમે જાણો છો કે ભાઈ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા હોય, હાઇડ્રોજન પ્રત્યે સક્રિયતા, પ્રતિક્રિયાત્મકતા, પછી ઓક્સિજન આવે, પણ ઓક્સિજન આજે આપણે નથી શીખવાના કારણ કે ઘણો મોટો મુદ્દો છે, એ બધા ઓક્સાઇડ વિશેની જાણકારી તમે મેળવશો। ધાતુ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા છે, અને અહીંયા પછી હેલોજન પ્રત્યે છે, અને પાણી સાથે તો છે જ તમારી પાસે, અને સાથે સાથે બહુ જ અગત્યનો પ્રશ્ન હેલોજન ના ઓક્સો એસિડ, ઓક્સો એસિડ નો આખો ક્વેશ્ચન તમે છેલ્લે ભણવાના છો, એની અગત્યતા પણ છે જ। હવે જે તમે શીખી લીધું છે એના પ્રમાણે જો આપણે કહીએ તો પહેલામાં પહેલો અહીંથી આપણે પહેલો મુદ્દો તમે ભણી લીધો છે કે ભાઈ ફ્લોરિન પરમાણુનું કદ, આપણે શબ્દ મૂકીએ તો એક તો એનું નાનું કદ છે, ઓકે, આ બધા માટે કોમન છે। ઊંચી એ લોકોની આયનિક એન્થાલ્પી, એટલે સંજ્ઞા આપી દઉં, ડેલ્ટા આઈ એચ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય તમારી પાસે ઊંચું છે। પછી એ લોકોની વિદ્યુત ઋણતા જે છે એ પણ ઊંચી છે, વિદ્યુત ઋણતા ઊંચી, આ જે શબ્દ મૂકેલા છે એમાં ઊંચી શબ્દ જે મૂકેલો છે એમ ટૂંકમાં વધુ મૂલ્ય, એક તો એનું નાનું કદ છે, ઊંચી આયનિક એન્થાલ્પી છે, વિદ્યુત ઋણતા ઊંચી છે, એ ગુણધર્મને કારણે એ સમૂહના બાકીના તત્વોથી અલગ પડે છે, એ આપણી પાસે જાણીતો મુદ્દો હતો। પછી બીજો મુદ્દો પણ તમે ભણી લીધો છે કે ભાઈ ફ્લોરિન પરમાણુ જે છે એની પરમાણવીય અને આયોનિક ત્રિજ્યા, બરાબર, છગડે કૌંસ કર દો, એ સમૂહનું પહેલું જ તત્વ છે એટલે એની પરમાણવીય ત્રિજ્યા ઓછી છે, રાઈટ। બીજું કે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા ઇજીએચ નું મૂલ્ય પણ તમારી પાસે ઓછું મૂલ્ય છે, એનો ઉત્કલન બિંદુ ને ગલન બિંદુના મૂલ્ય પણ ઓછા છે, જ્યારે અન્ય તત્વોમાં વધુ છે। એટલે પહેલા તો મારે જે બ્લોક કરવું છે તમે જોતા જાઓ, મિક્સ ન કરતા, એટલે પહેલો મુદ્દો જે તમે મૂક્યો છે એની વચ્ચે તૂટક લાઈન આપી દઉં, ચાલો આપણે ક્લિયર કરતા જઈએ છીએ કે ભાઈ ફ્લોરિન પરમાણુનું એટલે ફ્લોરિન તત્વનું કદ સૌથી નાનું છે, ઊંચી આયનિક એન્થાલ્પી છે, એની વિદ્યુત ઋણતાના મૂલ્યો ઊંચા છે, જ્યારે સમૂહના અન્ય તત્વોના જે અપેક્ષિત મૂલ્યો હોય એના કરતા મૂલ્યો વધારે છે। એનાથી ઉલટું વિધાન છે તમારી પાસે, જુઓ કે ભાઈ પરમાણવીય અને આયોનિક ત્રિજ્યા, એ લોકોનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ, અને એની ડેલ્ટા ઇજીએચ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો નીચા છે, એટલે આપણે અહીંયા આવે શબ્દ કાઢીને રેડ પેનથી મૂકી દઉં, આ નીચા મૂલ્ય ધરાવશે, રાઈટ, કારણ કે સમૂહના અન્ય તત્વો જે છે એના અપેક્ષિત મૂલ્યોની સરખામણીમાં આના મૂલ્યો નીચા છે, જેના કારણે એ બીજા તત્વો કરતા અલગ પ્રકારનો ગુણધર્મ ધરાવી શકે છે, આ મુદ્દો ખબર છે,
જે લાસ્ટ લેક્ચરમાંથી આવેલો છે. હજુ તમે કહેશો કે ફ્લોરિન પરમાણુ જે છે હવે તમારી પાસે એમાં મુખ્ય ક્વોન્ટમમાં એન બરાબર ટુ છે, રાઈટ? એટલે એમાં ડી કક્ષકો પ્રાપ્ત નથી, ડી કક્ષક અપ્રાપ્ય છે, એટલે એમાં સંયોજકતા કક્ષક એટલે અષ્ટક શબ્દ ભૂખો છે. અષ્ટક રચના જે છે વિસ્તૃત વિસ્તરણ અથવા વિસ્તૃત શબ્દ તમે મૂકી શકો, વિસ્તૃત કરી શકાતું નથી. તો એની બંધની કેપેસિટી પણ ઓછી થયેલી કહેવાય ને. ફરી બોલું છું કે ભાઈ એનો મુખ્ય ક્વોન્ટમ માર્ક એન બરાબર ટુ છે, એટલે એમાં ડી કક્ષકો આવેલી નથી, માટે એમાં અષ્ટક રચના તમે વિસ્તૃત કરી શકતા હોતા નથી. આપણે એનો જ્યારે બાકીના જે તત્વો છે એની પાસે ડી કક્ષકો એફ કક્ષકો ઉપલબ્ધ હોવાથી ઉત્તેજિત અવસ્થામાં તમે લઈ શકો છો. યાદ કરી લો, ઓક્સિડેશન અવસ્થા માટે પણ આ જ વિગત હતી ને, આ જ વિગત તમારી પાસે હતી કે ભાઈ આપણે મુદ્દો બનાવી દઈએ, ચાલો જગ્યા છે તો પહેલામાં પહેલું આ બંને માટે લાગુ પડશે. ફ્લોરિન નું કદ એકદમ નાનું છે અને વિદ્યુતઋણતા એકદમ એની ઊંચી છે, રાઈટ? એટલે એમના જે અણુઓ છે, એમના જે અણુઓ તમારી પાસે જે તૈયાર થાય છે પ્રવાહી સ્થિતિ, દાખલા તરીકે હાઇડ્રોજન સાથેની વાત કરીએ તો નાનું કદ અને ઊંચી વિદ્યુતઋણતા ધરાવે છે. એટલે એનો જે આમ તો આપણે હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા લેવાના છીએ, બરાબર, પણ એની અંદર પ્રબળ એચ બંધ રચાતો હોય, પ્રબળ એચ બંધ રચી શકાતો હોય છે. જ્યારે બાકીના તત્વોમાં કદ મોટા અને વિદ્યુતઋણતા તમારી પાસે ઘટવાની છે તો એચ બંધની પ્રબળતા તમારી પાસે ઘટી જવાની છે. એ આપણે એચ બંધ એકચ્યુઅલી તો આની સરખામણીમાં જ લઈ શકો ને. એટલે પરિસ્થિતિ કેવી થાય કે પ્રબળ એચ બંધ હોવાને કારણે કયું સંયોજન, તો કે એચએફ. હું આપી દઉં કે ભાઈ એચએફ સંયોજન જે છે એમાં તમે જાણો છો કે ભાઈ આ એકમાં લખી દઉં કે આ ડેલ્ટા પ્લસ છે, ડેલ્ટા માઇનસ છે, રાઈટ? અને જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય અબંધ, એના પ્રત્યે હાઇડ્રોજન આકર્ષાયેલો રહે, આ પણ આકર્ષણ ધરાવશે. તો કહ્યું એ પ્રમાણે કે ભાઈ પ્રબળ એચ બંધ રચાતો હોવાને કારણે, પ્રબળ એચ બંધ રચાતો હોવાને કારણે એ એના જે હેલાઇડ, આ જે હેલોજન એસિડ આપણે કહીએ, હેલિક એસિડ કહેવાય, એ પોતે પ્રવાહી સ્થિતિમાં છે, છે કે નહીં? પ્રબળ એચ બંધ હોવાને કારણે પ્રવાહી સ્થિતિમાં રહેતા હોય છે. જ્યારે અન્ય જે સંયોજન બનવાના છે એના માટે આપણે એચએક્સ સિમ્બોલ વાપરી દઈએ, રાઈટ? તો અન્ય જે એચએક્સ છે એમાં એચ બંધ નિર્બળ હોય, જેના કારણે એ લોકો, એટલે અન્ય એચએક્સ શબ્દ આપી દો, સામાન્ય તાપમાને વાયુ સ્થિતિમાં રહેતા હોય છે, સામાન્ય તાપમાને વાયુ સ્થિતિમાં રહે છે. એ જ રીતે તમે એવું કહી શકો કે ફ્લોરિન તત્વ નાનું કદ અને ઊંચી વિદ્યુતઋણતા છે, તો એ માત્ર ઇલેક્ટ્રોન મેળવીને માઇનસ વન જ ઓક્સિડેશન સ્થિતિ આપી શકે, એ તમને ધન ઓક્સિડેશન અવસ્થા આપતું નથી, નંબર વન. તેમજ એ નાનું કદ અને ઊંચી વિદ્યુતઋણતા હોવાને કારણે એનો માત્ર, આપણે નવો પ્રશ્ન શીખવાના છે, HOF એક જ ઓક્સો એસિડ આપી શકે છે. અને ઉપર શબ્દ આપણે આપી દઈએ ઓક્સો એસિડ, એને હાઇપોફ્લોરસ એસિડ કહીએ. હાઇપોફ્લોરસ એસિડ તમને એક જ આ તમને ઓક્સો એસિડ આપે, જ્યારે અન્ય તત્વો જે છે, અન્ય તત્વો એ જુદા જુદા વધુ એસિડ આપી શકતા હોય છે. અલગ અલગ પ્રકારની આપણી પાસે ક્વેશ્ચન છે. અત્યારે ટૂંકમાં આપણે જે છેલ્લે જે માહિતી મેળવેલી આ સમૂહની, એના પરથી પહેલા ત્રણ મુદ્દા જૂના જાણીતા હતા કે ભાઈ ઊંચા મૂલ્યોને કારણે, આ નીચા મૂલ્યોને કારણે ડી કક્ષકનો અભાવ હવેથી વિસ્તૃત ન થઈ શકે, એટલે એ માત્ર તમને નાનું કદ ઊંચી વિદ્યુતઋણતા માત્ર ઇલેક્ટ્રોન સ્વીકારે, ગુમાવીને પ્લસ વન પ્લસ થ્રી પ્લસ ફાઈવ પ્લસ સેવન ઓક્સિડેશન સ્થિતિ આપતું નથી. અને એના જે હાઇડ્રાઇડ સંયોજન બનતા હોય હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી, એમાં પ્રબળ એચ બંધ બને એટલે પ્રવાહી સ્થિતિમાં રહે છે, જ્યારે અન્ય એચએક્સ જે બનતા હોય એમાં એચ બંધ નિર્બળ હોય તો એ વાયુ સ્થિતિમાં રહેતા હોય છે, માત્ર એક જ ઓક્સો એસિડ આપી શકે છે. જ્યારે બાકીના તત્વો
જુદા જુદા પ્રકારના ઓક્સો એસિડ તમને આપવાના છે, એટલે ઓક્સો એસિડની વિગત તમારી પાસે ત્યાં આવવાની જ છે અલગ રીતે. પણ હવે થોડું થોડું આપણે શીખતા જાવ તો હવે મેં ક્લિયર કર્યું. પહેલો પ્રશ્ન છે કે ભાઈ હેલોજન તત્વોનો ઓક્સિડેશન કરતા અને પાણી સાથેની પ્રક્રિયા તમારે સમજાવવી છે, તો અત્યારે એક નંબર હેડિંગ આપી દઉં છું કે ભાઈ હેલોજન તત્વોની બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન બંધારણ NH2 NP5 પ્રકારનું છે. એનો અર્થ એમ કે સંયોજકતા કક્ષકમાં કુલ 7 ઇલેક્ટ્રોન આવેલા છે. દરેક તત્વને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે ફક્ત એક જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. જો એને એક ઇલેક્ટ્રોન મળી જાય તો નિષ્ક્રિય તત્વની માફક અષ્ટક પૂર્ણ થઈ જશે. એટલે એમની વૃત્તિ જે છે ઇલેક્ટ્રોનને મેળવવાની છે, બરાબર છે? આપણે શબ્દ હજુ રિપીટ કરું છું, ચેક કરો કે ભાઈ હેલોજન તત્વોની સંયોજકતા કક્ષકનું ઇલેક્ટ્રોન બંધારણ NH2 NP5 છે, કુલ 7 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂર્ણ કરવા માટે ફક્ત એક જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, એટલે એમની વૃત્તિ ઇલેક્ટ્રોનને મેળવવાની છે. મેળવવાની વૃત્તિ જો રહેતી હોય તો દરેક હેલોજન તત્વો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, બરાબર છે? આ ઘટનાને કારણે બધા જ હેલોજન તત્વો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે છે. અને એમાં પણ તમે સમજી લીધું છે કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, જો તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ ક્રમશ ઘટવાનો છે. તો સાથે સાથે આપણે કહી દીધું કે ફ્લોરિન તત્વ જે છે એ નાનું કદ અને ઊંચી વિદ્યુતઘનતા, નાનું કદ અને ઊંચી વિદ્યુતઘનતા ધરાવતું હોવાથી, વિદ્યુત ઋણતા ધરાવતું હોવાથી એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એ સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે આપણે મૂકી દઈએ છીએ. પણ બાકીના તત્વોની અંદર ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ તમારી પાસે ઘટતો જવાનો છે. એટલે આ આપણી પાસે એક ચર્ચા આવી ગઈ કે ભાઈ બધા જ હેલોજન તત્વો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, પણ ફ્લોરિનનું નાનું કદ, ઊંચી વિદ્યુતઘનતા એટલે સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. પણ એની અંદર સાથે સાથે ફ્લોરિન તત્વ ઇલેક્ટ્રોન કારણ કે ડીકોક્ષકનો અભાવ છે, આપણે પહેલાં જ કીધું ને કે ડીકોક્ષકનો અભાવ છે, અષ્ટક વિસ્તૃત થઈ શકતું નથી, એટલે એ +1, અહીં જે તમે -1 લખ્યું છે તો એ +1 +3 +5 કે +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા તમને આપી શકે નહીં. જ્યારે અન્ય તત્વો તમને આવી કોઈ જાતની ઓક્સિડેશન અવસ્થા તમને આપી શકતું નથી, બાકીના અષ્ટક વિસ્તૃત થઈ શકે. એટલે અહીંયા પણ તમે એ જ કીધું કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, અને ઓક્સિડેશન આંકનો ફ્લોરિનનો જે ઓક્સિડેશન આંક છે -1 જ છે ઇલેક્ટ્રોન મેળવે એટલા માટે, અને એ તમને ધન ઓક્સિડેશન સ્થિતિ આપી શકતું નથી હોતું, કરેક્ટ? એટલે આ વિગત તમારી પાસે આવી ગઈ. પણ હવે પાછો પ્રશ્ન થાય, હું ધીરે ધીરે બ્લોક કરતો હતો, આ પહેલો જે મુદ્દો છે તો ઓક્સિડેશન કરતા તરીકે ક્યારે વર્તે, તો કે જ્યારે ક્લોરિન તત્વ કરતા પણ ઊંચી વિદ્યુતઋણતા ધરાવતું તત્વ, બરાબર? તો આમ ઓફિશિયલી તમે જોવા જાઓ તો ફ્લોરિનની વિદ્યુતઋણતા સૌથી વધુ છે, પણ એના કરતા નીચી વિદ્યુતઋણતા કોની થઈ કહેવાય, તો કે ઓક્સિજનની. હવે જ્યારે નીચી વિદ્યુતઋણતા ધરાવતા તત્વ સાથે ફ્લોરિન જો સંયોજાય તો પાછી ઊંચી ઓક્સિડેશન અવસ્થા તમને આપી શકે, ધન પણ બની શકતું હોય. એટલે એ જે શક્યતા છે તમારી પાસે એ +4 +6 પણ આપે એની અંદર. એટલે આ એક માહિતી તમારી પાસે આવી રીતની આવી ગઈ. ઓકે, હવે બંને વસ્તુ તમારી પાસે સાથે જ છે, પણ ઓક્સિજન પણ છે અને હેલોજન તત્વો પણ છે, એટલે અહીંયા હું એક્સ પણ મૂકી દઉં, ચાલો આ બંને સાથે સંયોજાય. તો તમને અંદાજ આવી ગયો છે કે ફ્લોરિન ઓક્સિજન સાથે સંયોજાય તો એ ઓક્સી ફ્લોરાઇડ સંયોજનો બન્યા છે,
અને ફ્લોરિન હેલોજન તત્વ સાથે સંયોજાય તો એને આંતર હેલોજન સંયોજનો કહેવાય. આંતર હેલોજન સંયોજનો છે. એટલે હવે અહીં આપણે થોડું અટકાવીએ છીએ પાણી સાથેની પ્રક્રિયા. એના પહેલા ત્રણ મુદ્દા તમારે ક્લિયર કરવા પડે. ચલો એ નજીક છીએ એટલે પહેલા આને આપી દઈએ કે ભાઈ હેલોજન તત્વો પ્રત્યે, એટલે પહેલું જ આપી દઉં કે દરેક તત્વ અન્ય હેલોજન તત્વ સાથે સંયોજાઈ શકે છે. રાઈટ, પહેલો મુદ્દો, દરેક હેલોજન તત્વ એ અન્ય હેલોજન તત્વ સાથે સંયોજાય છે અને જે સંયોજન બને છે એને આપણે આંતર હેલોજન સંયોજનો કહેવામાં આવે છે. એ જે સંયોજન બને છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? આંતર હેલોજન સંયોજનો આપી શકે છે. હવે એનું જે સામાન્ય સૂત્ર છે, સામાન્ય સૂત્ર, એ સામાન્ય સૂત્રમાં તમે એક્સ અને એક્સ ડેશ તમે મૂકવાના છો. જો અહીંયા માત્ર આવું આપી દઉં છું, આંતર હેલોજન સંયોજન શબ્દ તમે મૂકેલો છે એ આંતર હેલોજન સંયોજનમાં એનું સામાન્ય સૂત્ર એક્સ એક્સ ડેશ કીધેલું છે. પણ જ્યાં ચોપ્પટ કરી કે ભાઈ એક્સ જે છે એ એક તો મધ્યસ્થ કેન્દ્રસ્થ પરમાણુ જેનું કદ મોટું હોય છે અને એક્સ ડેશ જે તમે લેવાના છો એ નાનું કદ ધરાવતો હેલોજન પરમાણુ હોય. પહેલા તમે આ ચોખવટ કરો, ઓકે? પણ એના પાછળ તમારી પાસે પ્રકાર પડી જવાના છે. એ જે છે વિવિધ પ્રકારના તમને હેલાઇડ આપવાના છે, એ આંતર હેલોજન સંયોજનો એ કેટલા પ્રકારના તમને આપી શકે. તો હું અહીં લખું છું કે ભાઈ એક્સ એક્સ ડેશ તમને આપે, એક્સને જનરલિટી મૂકું છું, એક્સ એક્સ ડેશ આપે, પછી એક્સ એક્સ ડેશ થ્રી, એક્સ એક્સ ડેશ ફાઈવ અને એક્સ એક્સ ડેશ સેવન. દરેક જે હેલોજન તત્વ તમે મૂકેલું છે, જરા 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 હું લાઇનિંગ આપી દઉં. હવે આપ ઓફિસરી તમે સભ્યો લખવા જશો, મિક્સ ન કરો, એટલે બે ચાર તમને અહીંયા ઉદાહરણ આપણે આપીએ છીએ. તો એક્સ એક્સ ડેશ લખેલું છે તો આની અંદર તમે આઈ એફ સીએલ એફ સીએલ બી આર એવી રીતનું સભ્ય તમે આપી શકો. પણ પહેલા જ કીધું ને કે એક્સ જે છે એ તમારી પાસે મોટું કદ છે, બરાબર, આ મોટું કદ, અને એક્સ ડેશ છે એનું કદ નાનું છે. તો આયોડીનનું કદ મોટું, ફ્લોરિન નાનું, ક્લોરિન કદ મોટું, ફ્લોરિન નાનું, ક્લોરિન સીએલ બી આર લખેલું છે, સીએલ ડી આર. તો તમે જેમ આ જેમ છે તો સીએલ એટલે લખાય ભલે આગળ પાછળ, આમ તો એને સીએલ બી આર એટલે બી આરનું કદ મોટું છે, ત્યારે તમે કેવી રીતે નક્કી કરશો? આની અંદર એમ જ રાખ્યું, ચલો મેં આપણે બદલતા નથી, તો સીએલ બી આર રાખું તો બી આર મોટું કદ છે એક્સ બને અને સીએલનું કદ નાનું છે એક્સ ડેશ તમારી પાસે બને, કરેક્ટ? ઓકે, અહીંયા આગળ એક જ સંયોજન તમારી પાસે શક્ય છે, આઈ એફ સેવન, બીજા કોઈ બનતા નથી. એક્સ એક્સ ડેશ સેવનમાં માત્ર આઈ એફ સેવન જ હોય. પણ અહીંયા દાખલા તરીકે તમારે લખવું હોય તો તમે જે મૂકવાના છો આઈ થ્રી સીએલ, એટલે આઈ સીએલ થ્રી લખી શકાય. અહીંયા આગળ માની લો કે મારે આઈ એફ થ્રી લખવું છે, આઈ સીએલ થ્રી લખવું છે, આઈ બી આર થ્રી લખવું છે. એ જ રીતે ફાઈવમાં જાઓ તો આઈ એફ ફાઈવ લખી શકાય, આઈ સીએલ ફાઈવ લખી શકાય, આઈ બી આર ફાઈવ લખી શકાય. તો આ તમારી પાસે જે આંતર હેલોજન સંયોજન બન્યા એ આપી શકે છે. ટૂંકમાં ફરીથી ચેક કરો, દરેક હેલોજન તત્વ અન્ય હેલોજન તત્વ સાથે સંયોજાઈને આંતર હેલોજન સંયોજન એક્સ એક્સ ડેશ આપે છે સામાન્ય સૂત્ર. પણ એના પાછળ તમારી પાસે જે પ્રકાર પડે ઓક્સિડેશન અવસ્થા પ્રમાણે કે ભાઈ એક્સ એક્સ ડેશ, એક્સ એક્સ ડેશ થ્રી, એક્સ એક્સ ડેશ ફાઈવ, એક્સ એક્સ ડેશ સેવન, તો દરેકની અંદર ઓક્સિડેશન આંક તમારી પાસે બદલાવાનો છે આની અંદર. તો હેલોજન તત્વો સાથે સંયોજન તમે ચેક કર્યું કે ભાઈ ફ્લોરિન તત્વ જે છે એ આવડ જે છે આપણી જે
બીજી આવર્ત છે એમાં છેલ્લું તત્વ ફ્લોરિન સૌથી ઊંચી વિદ્યુત ઉર્જા છે, તો એના કરતા નીચી વિદ્યુત ઉર્જા ધરાવતું જો તમે જાઓ આગળ તો ઓક્સિજન 8 નંબર છે, એટલે વિદ્યુત કદ મોટું છે, વિદ્યુત ઉર્જા નીચી, ફ્લોરિનનું કદ નાનું છે, વિદ્યુત ઉર્જા ઊંચી, એટલે ફ્લોરિન કરતા ઓછી વિદ્યુત ઉર્જા ઓક્સિજનની થાય તો એનો ઓક્સાઇડ બની શકે, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તો કદ મોટું થવાનું છે તો પણ વિદ્યુત ઉર્જા ઘટી કહેવાય, એટલા માટે ક્લોરિન તત્વ અન્ય હેલોજન તત્વ સાથે પણ સંયોજાય છે, જેને તમે આંતર હેલોજન સંયોજનો કીધા, અને એમાં પાછળનો ઓક્સિડેશન આંક બદલાઈને કારણ કે +1 +3 +5 +7 બનવાનો છે, એટલે ઊંચી ઓક્સિડેશન સ્થિતિ પણ તમને આપી શકે, પણ ક્યારે આવા સંયોજન બને તો રેડી, એક વસ્તુ તમારી પાસે ક્લિયર થઈ. હજુ તમે અહીંયા જોશો કે ભાઈ હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા જે તમને દર્શાવેલી છે તો તમે કહી શકો કે ભાઈ દરેક તત્વ, દરેક હેલોજન તત્વ હાઇડ્રોજન સાથે સંયોજાય અને તમને HX હાઇડ્રોજન હેલાઇડ, આમ એને હેલોજન એસિડ કહેવાય, ચોપડીમાં હેલિક એસિડ શબ્દ વાપરેલો છે, એકચ્યુઅલી એને હેલોજન એસિડ કહેવાય, હેલોજન એસિડ તમને આપી શકે છે રાઈટ. પણ હવે HX તરીકે જ્યારે તમે મૂકો, અહીંયા જ આપણે આકૃતિ મૂકીએ છીએ, તો X તરીકે પરિસ્થિતિ કેવી થવાની છે, હું બદલું તો આપણી પાસે અહીંયા HF છે, HCl છે, HBr છે અને HI છે. ઓકે, શું કરીએ છીએ આપણે, તો કે અહીંથી જો તમે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિનનું કદ વધ્યું છે, ચલો આને બ્લોક કરી દઉં, દરેક તત્વ હાઇડ્રોજન સાથે સંયોજાઈને એના HX પ્રકારના સંયોજનો તમને આપી દેશે. ઓકે, આ બધા જ હેલોજન એસિડ તમે કહી શકો, પણ હવે એની જે પ્રબળતા છે, હેલોજન એસિડ જે છે એની પ્રબળતાનો જ્યારે તમારે ક્રમ લેવો હોય પ્રબળતા, તો પરિસ્થિતિ કેવી થાય કે ફ્લોરિનનું નાનું કદ છે, વિદ્યુત ઉર્જા ઊંચી છે, એટલે સૌથી વધુ પ્રબળ હોય, બરાબર. એટલે આપણે અહીંયા એવું લખી શકીએ, અહીં એરો પાડી નાખું છું કે ભાઈ નાનું કદ છે અને ઊંચી વિરુ વિદ્યુત ઋણતા છે, નાનું કદ ઊંચી વિદ્યુત ઋણતા, જેના કારણે HF જે છે સૌથી વધુ પ્રબળ હોય, HF સૌથી વધુ પ્રબળ છે, પણ પછી જે છે કદમાં વધારો થતો જાય, વિદ્યુત ઋણતા ઘટતી જવાની છે, તો મારે અહીંયા HF HCl HBr અને HI ને જો આપણે બ્લોક કરી દઈએ તો આ લોકોની પ્રબળતાનો જે ક્રમ છે એ વધતો ક્રમ તૈયાર થાય રાઈટ. એટલે એસિડિક પ્રબળતા જે છે HF કરતા HCl વધુ પ્રબળ, એના કરતા HBr વધુ પ્રબળ, અને સૌથી વધુ પ્રબળ HI બનવાનો છે. આ તમારી પાસે પ્રબળતાનો ક્રમ બન્યો કહેવાય. એક, અને હવે વાત આવે છે સ્થિરતા, તો સ્થિરતા જે છે એ પણ તમારી પાસે ઘટવાની છે, એટલે હું સ્થિરતા શબ્દ મૂકી દઉં, પહેલો પ્રબળતા બીજો શબ્દ સ્થિરતા છે, તો અહીંયા જ મારે આકૃતિ બતાવવાનું છે. ચલો આપણે ગ્રીન પેનનો યુઝ કરીએ કે ભાઈ HX વચ્ચેની આ બંધ તોડવા માટે, HFનો બંધ તોડવો છે તો HIનો બંધ તોડવો હોય તો HX વચ્ચેની વિયોજન બંધન એન્થાલ્પી, કયો શબ્દ કહીએ છીએ આપણે એના માટે, વિયોજન બંધન એન્થાલ્પી ઘટે છે, એટલે ઓછી શક્તિ આપવી પડે ને, શબ્દ ચેક કરી લો, બંધ તોડવાનો છે એટલે એના માટે શબ્દ તમે વાપરેલો છે, વિયોજન બંધન એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે, જેના કારણે સ્થિરતા પણ તમારી પાસે ઘટવાની છે, સ્થિરતામાં પણ ઘટાડો થાય. તો પાછો ક્રમ આપી દો કે ભાઈ HF HCl HBr અને HI જો આપણે મૂકી દઈએ, કલર ઉલટો કરી નાખો, કલર આપણે બદલી નાખો લો, તો હવે પરિસ્થિતિ કેવી થાય કે સૌથી વધુ સ્થિરતા કોની હોય, HFની, કારણ કે વધુ શક્તિ આપવી પડે ને આ બોન્ડ તોડવા માટે, વિયોજન કરવા ઓછી શક્તિ આપવી પડે, એટલે વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય તમારી પાસે ઘટે છે, માટે સ્થિરતા પણ તમારી પાસે ઘટાડાના દરમાં આવે, આ સૌથી વધુ સ્થાયી સૌથી ઓછું સ્થાયી છે કરેક્ટ. એટલે
આ તમે હાઇડ્રેટ માટે માહિતી આપી દીધી જે તમે ઉપર પણ કહી શકો. હવે એચએફ જે છે બંનેમાં કોમન મુદ્દો જોઈ લો કે ભાઈ ફ્લોરિનનું નાનું કદ ઊંચી વિદ્યુત ઋણતા એટલે એના અણુઓ વચ્ચે પ્રબળ એચ બંધ રચાવાનો છે અને સામાન્ય તાપમાને એચ પ્રવાહી સ્થિતિમાં રહે છે. જ્યારે બાકીના તત્વોના કદ મોટા થતા જશે વિદ્યુત ઋણતા ઘટતી જવાની છે તો એચ બંધની પ્રબળતા ઓછી થાય એચ બંધની પ્રબળતા ઘટે જેના કારણે બાકીના જે છે એચએક્સ એ સામાન્ય તાપમાને વાયુ સ્થિતિમાં રહેતા હોય છે. રેડી? એટલે આપણે હજુ એક શબ્દ પણ અહીંયા મૂકી દઈએ કે ભાઈ પ્રબળતાની વાત પૂરી થઈ ગઈ છે. એચએફ જે છે સોરી એચએફ તમારી પાસે પ્રવાહી સ્થિતિમાં છે. રેડી? અને બાકીના જે છે એ બધા જ કઈ સ્થિતિમાં છે? વાયુ સ્થિતિમાં. જવાબદાર છે એનો એચ બંધ. એચ બંધને કારણે પ્રવાહી પ્રબળ નિર્બળ સાપેક્ષમાં એટલે વાયુ સ્થિતિમાં રહેતા હોય. ઓકે, એ જ વસ્તુ તમારી પાસે હજુ ધાતુ સાથે છે તો આપણે જનરલ સમીકરણ આપી દઈએ કે ભાઈ દરેક તત્વ દરેક હેલોજન તત્વ ધાતુ સાથે પ્રક્રિયા કરી શકે છે અને ધાતુનો એલાઇડ આપી શકે. જો પ્રક્રિયા કરે તો એને આપણે એલાઇડ સંયોજન કહેવાય. એટલે અત્યારે એલાઇડ સંયોજનમાં એમએક્સ મૂકી દઉં છું, એમએક્સ બરાબર. પણ જ્યાં એમ બરાબર એક સંયોજક ધાતુ છે એટલે ટૂંકમાં પહેલો સમૂહ એક સંયોજક ધાતુ. ચલો આવો ફરીથી મારું પહેલું વિધાન કે ભાઈ દરેક હેલોજન તત્વ ધાતુ સાથે સંયોજાય અને હેલાઇડ સંયોજન એમએક્સ આપી દેશે. પણ જ્યાં એમ એ એક સંયોજક ધાતુ કહી શકાય. દાખલા તરીકે તમારે સેમ્પલ જુદું મૂકી દઉં એટલે કોઈ પણ ધાતુ આલ્કલીની આ તો ખાલી એમજી ધાતુ બ્રોમિન સાથે સંયોજાય તો એમજી બી આર આપી દે કે નહીં? એમજી બી આર છે, બ્રોમિનની સંખ્યા બી છે, બી મૂકો તો પણ એમજી બે. ટૂંકમાં અહીંયા આગળ ધારો કે તમે સોડિયમ લઈ લો, સોડિયમ ધાતુ ક્લોરિન સાથે એનએફ એનએસસીએલ એનએબીઆર એને આવી. મેગ્નેશિયમ લઈ લો એટલે પોટેશિયમ લઈ લો તો કેસીએલ કેબીઆર સીએસસીએલ એમજી છે તો એમજીસીએલ ટુ એમજીબીઆર ટુ એમજીઆઈ ટુ. તો એ બધા જ તમારી પાસે દરેક ધાતુ સાથે સંયોજાશે અને ધાતુના હેલાઇડ આપી દે. પણ એમાં તમને પાછું એવું કહે છે કે એમએક્સ જ્યારે બનાવવામાં આવે એક્સ એટલે હેલોજન તત્વ છે એક સંયોજક ધાતુ તરીકે દાખલા તરીકે આપણે આમાં આગળ વધીએ આના માટે તો મારે એવું લખવું છે કે ભાઈ એમએફ ક્લોરિન પછી એમસીએલ એમબીઆર અને એમઆઈ માની લો કે આપણે લખેલું છે આ જે મૂકેલું છે એક સંયોજક ધાતુ તરીકે એક જ દાખલા તરીકે કોમન લઈ લો એલઆઈએફ એલઆઈસીએલ એલઆઈબીઆર એલઆઈઆઈ લિથિયમ વાળું તમે સેમ્પલ સપોઝ ધ્યાનમાં રાખો તો પરિસ્થિતિ કેવી તમારી છે કે વિદ્યુત ઋણતા જે છે ક્રમશઃ તમારી પાસે ઘટવાની છે. વિદ્યુત ઋણતા ઘટે તો એ લોકોની આયોનિક પ્રબળતા હું શબ્દ શું લખી લખું આયોનિક પ્રબળતા જે છે એ ક્રમશઃ ઘટતી જશે. જો આયોનિક રાઉન્ડ આપી દો આયોનિક પ્રબળતા જે છે ક્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે પ્રબળ આયોનિક હોય એના કરતા કદ ઘટે વિદ્યુત ઋણતા ઓછી થાય આયોનિક પ્રબળતા ઘટે. આયોનિક પ્રબળતા જે છે તમારી પાસે ક્રમશઃ ઘટવાની છે તો એનો અર્થ એમ કે એ લોકોમાં જો આયોનિક પ્રબળતા ઘટે તો તમારી પાસે સાપેક્ષમાં સહસંયોજક પ્રબળતા વધે. હું અહીંયા શબ્દ આપી દઉં સહસંયોજક પ્રબળતામાં શું થાય વધારો થાય. હવે એવું પણ થયેલું છે કે ભાઈ એક જ તત્વ હોય એનું એટલે એક જ ધાતુ તત્વ એનો હેલાઇડ તમે બનાવો તો નીચી ઓક્સિડેશન સ્થિતિ અને ઊંચી ઓક્સિડેશન સ્થિતિ છે બરાબર. તો નીચી ઓક્સિડેશન સ્થિતિ માટે દાખલા તરીકે એસએનસીએલ નું લખું એસએનસીએલ ફોર લખું પીબીસીએલ ટુ લખું. જનરલી તો આપણી પાસે યુએફ ફોર લખું યુએફ સિક્સ લખું યુરેનિયમ નો ફ્લોરાઇડ લઈ શકાય. કોઈ પણ તમે
બાકીની ધાતુ તરીકે લખી શકો આની અંદર. એટલે આમાં જે લખાણ આપેલું છે એ નીચી ઓક્સિડેશન સ્થિતિ છે, અને આ જે છે ઉચ્ચતર એટલે ઊંચી ઓક્સિડેશન સ્થિતિ છે તમારી પાસે. તો નીચી ઓક્સિડેશન સ્થિતિ જે હોય અને એના કરતા ઊંચી ઓક્સિડેશન સ્થિતિ બને છે, તો સીધી સરળ વસ્તુ છે કે ભાઈ આ કદ જે છે એ તમારી પાસે SN પ્લસ 2 હોય, SN પ્લસ 4 હોય, તો એની અંદર પણ તમારી પાસે આયોનિક પ્રકૃતિ અને સહસંયોજક પ્રકૃતિમાં ફેર બદલી હોય. નીચતર નિમ્નતર, ચલો નિમ્નતર અને ઉચ્ચતર ઓક્સિડેશન સ્થિતિ પ્રમાણે પણ તમે એને કહી શકો કે ભાઈ આમાં પ્રબળતા જે છે સહસંયોજક પ્રકૃતિ અને પેલી જે છે આયોનિક પ્રકૃતિનો તફાવત તમારી પાસે આવતો જશે આમાં. ઓકે, રીડી. પછી અહીંયા પાણી સાથેની પ્રક્રિયા છે, પાણી સાથે પ્રક્રિયા આપણે આપવી છે, પણ એના માટે ચલો એને કરીએ પૂરું. સાથે સાથે સામે હેલોજનના ઓક્સો એસિડ આવશે, તો એટલા તો તમારી પાસે મુદ્દા છે જ કે ઓફિસેલી તમે કીધેલું છે કે ફ્લોરિન જે છે એ પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરે તો એની સ્થિરતા માટે પરિબળ જે છે, માની લો કે F2 પાણી સાથે સંયોજાય, બરાબર, F2 જે છે જો પાણી સાથે સંયોજાય તો આપણી પાસે HF બને અને ઓક્સિજન છૂટો પડે. એટલે એકચ્યુઅલી ઉપર લખું, ચાલો HF સંયોજન બને પ્લસ O2 બનશે. વાક્ય રચના છે કે ફ્લોરિન છે પાણી સાથે સંયોજન, પણ HF જે છે HF એને હું આયનીકરણ કરી નાખું તો તમારી પાસે H પ્લસ અને F માઇનસ મને લખવું પડે ને, H પ્લસ અને F માઇનસ તરીકે મેં મૂકેલું છે. બે વસ્તુ ક્લિયર કરો, પહેલામાં પહેલું સંતુલન કરતો ઓક્સિજનની સંખ્યા બે છે એટલે બે મૂકી દઉં, તો હાઇડ્રોજન થયા ચાર એટલે ચાર મૂકો આપણે અહીંયા, તો ફોર એચ પ્લસ છે તો ફોર માઇનસ કરવું પડે, તો મારે ફ્લોરિનની કિંમત બે લેવી પડે. એટલે વાક્ય એવું થયું કહેવાય, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક માઇનસ ટુ છે અને અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો છે, ઝીરો. એટલે એફ ટુ જે છે ફ્લોરિન, એફ ટુ એ પાણીનું ઓક્સિડેશન કરે, ઓ ટુમાં રૂપાંતરિત કરે છે માઇનસ ટુમાંથી ઝીરો જે થઈ શકે છે. આ માત્ર ફ્લોરિન માટે છે, પણ જો તમે અન્ય બીજા જે હેલોજન તત્વ તરીકે આપણે મૂકી દઈએ એમ, બરાબર, એ જો પાણી સાથે પ્રક્રિયા કરે તો તમારી પાસે જે છે એમ આપણે ચોખ્ખું કરીએ કે જ્યાં એમ બરાબર ક્લોરિન અને બ્રોમિન આપણે લીધેલું છે, એમ તરીકે ક્લોરિન અને બ્રોમિન જો તમે રાખો તો એક તો તમારી પાસે આ જે છે એક એચ તમે કાઢી નાખો અહીંયા આગળ. એટલે માની લો આપણે એમ શા માટે લઈએ, એમ એટલે પાછા મેટલ સમજશો, એટલે એક્સ જ મૂકીએ ને, આપણો જે હેલોજન માટેનો સિમ્બોલ છે એક્સ હું મૂકી દઉં, પણ એ ક્લોરિન અને બ્રોમિન છે, તો હું એચ એક્સ બનાવીશ અહીંયા આગળ અને એચ ઓ એક્સ બનાવીશ, બરાબર. આ સમીકરણ આપણી પાસે આવ્યું, એચ એક્સ તો ખબર પડી ગઈ, હેલોજન એસિડ કહેવાય છે, હેલિક એસિડ પણ શબ્દ વપરાય, અને આ જે તમારી પાસે આવી ગયેલું છે એ હાઇપોહેલસ એસિડ બન્યો કહેવાય, હાઇપોહેલસ એસિડ બને છે, પણ એ માત્ર અને માત્ર ક્લોરિન અને બ્રોમિન માટે છે. પણ આપણે ચોખવટ કરીએ છીએ કે ભાઈ આઈ ટુની પાણી સાથેની પ્રક્રિયા સ્વયં સ્ફુરિત, સ્વયં સ્ફુરિત થઈ શકતી નથી, તો એ પ્રક્રિયા આ જે સમીકરણ છે તે વિરુદ્ધ પ્રક્રિયા થાય. વિરુદ્ધ પ્રક્રિયા મારે કરવી હોય તો ઉલટો કરી નાખો ને, મારે શું લખવું પડે, આઈ માઇનસ છે એ આઈ માઇનસ નું એસિડિક માધ્યમમાં, એસિડિક માધ્યમમાં વાતાવરણમાં રહેલા ઓટુ સાથે પ્રક્રિયા થઈ કે આવે, આઈ માઇનસ છે એસિડિક માધ્યમમાં આયોડાઇડ આયનનું એસિડિક માધ્યમમાં વાતાવરણમાં રહેલા ઓટુ સાથે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય તો તમારી પાસે આઈ ટુ બની જાય અને પ્લસ એચ ટુ ઓ બને. ચલો એને પણ આપણે સંતુલન કરી દઈએ, તો જોઈ શકાય છે કે ભાઈ ઓક્સિજનની સંખ્યા બે છે એટલે બે મૂકી દઉં,
તો હાઇડ્રોજન 4 થાય એટલે 4 મૂકી દઉં હા તો એ પ્લસ 4 છે એટલે અહીંયા માઇનસ 4 કરવું પડે તો આયોડિનની કિંમત તમારી પાસે 2 2 4 કરેલી છે પણ મારે તમને એવું કહેવાનું કે આ જે સમીકરણ છે બરાબર લખેલું અને ઉપરનું જે સમીકરણ છે બંને પ્રતિવર્તી એટલે વિરુદ્ધ પ્રક્રિયા થઈ કહેવાય ને વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા થયેલી છે એની અંદર આમાં તમારી પાસે ઓટુમાં ઓક્સિડેશન થયેલું કહેવાય ત્યારે પહેલામાં આઈ માઇનસ છે એમાંથી આ માઇનસ વન છે આપણે કલર બ્લુ મૂકીએ તો અત્યારે આયોડિનનો ઓક્સિડેશન આ માઇનસ વન છે અને આઈ ટુ એટલે ઝીરો બને તો માઇનસ વન માંથી ઝીરો તો વધારો થયો આઈ માઇનસ નું આઈ ટુમાં ઓક્સિડેશન થયેલું કહેવાય ને તો આ પાણી સાથેની પ્રક્રિયા તૈયાર થયેલી કહેવાય તો આ બધી જ પ્રક્રિયા માટે એકચ્યુઅલી જવાબદાર શું છે ખબર છે નહીં ને એ બધી આયનિક એન્થાલ્પીને તમારે ધ્યાનમાં રાખવું પડે એટલા માટે કે એક્સ ટુ જે છે એક્સ ટુ એમાંથી તમારે એક્સ સિંગલ લેવો પડે બરાબર આપણે એવું લખીએ આ એક્સ ટુ વાયુ છે એમાંથી એક્સ બને એ પાછું ઇલેક્ટ્રોન મેળવે એક્સ છે અને પછી એક્સ માઇનસ પાણીમાં દ્રાવ્ય બને એટલે આપણે એક ક્યુ લખી નાખેલું છે આટલા પરિબળ જવાબદાર છે તો ઓફિશિયલી મારે અહીંયા હાફ લખવું પડે ને એક્સ તમે રાખશો એટલે હું બ્લેક પેનથી હાફ લખી નાખું છું તો આની અંદર તમારી પાસે બંધ તૂટે છે ડિસોસિએશન થયું કહેવાય ને તો એ ડેલ્ટા ડી આઈ લખી દઉં એચ જીરો ડી આઈ ડબલ એસ કરી દો ચલો ડી આઈ ડબલ એસ ડિસોસિએશન એન્થાલ્પી બંધ તૂટવા માટે વિયોજન એન્થાલ્પી પણ કહેવાય છૂટા પડે એમાંથી તમારી પાસે આ ડેલ્ટા ઈ જી એચ જીરો થયું કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને એમાંથી હાઇડ્રેશન પાણીમાં ઓગળે તો એની પણ એન્થાલ્પી તમારી પાસે આવી ગયેલી છે આ બધા જ પ્રકારની એન્થાલ્પીની જાણકારી તમારી પાસે હોવી જોઈએ ત્યારે તમે એમાંથી એ વિગત તૈયાર કરી શકો છો એટલે પાણી સાથે પણ તમને અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ તૈયાર કરે છે રેડી ઓકે ચલો વધો હજુ આગળ તો બહુ જ અગત્યનો પ્રશ્ન હેલોજન તત્વોના ઓક્સો એસિડ બરાબર એટલે હેલોજન તત્વના જે ઓક્સો એસિડની તમે માહિતી આપો છો તો પહેલામાં પહેલું કે દરેક તત્વ તમને ઓક્સો એસિડ આપશે બરાબર એટલે હું શબ્દ મૂકી દઉં કે દરેક હેલોજન તત્વ તમને ઓક્સો એસિડ આપે છે આ પહેલી વસ્તુ પણ ચોખવટ કરી કે ભાઈ ફ્લોરિન તત્વ જે છે જ્યાં ફ્લોરિન તત્વનું નાનું કદ અને વિદ્યુત ઉણતા ઊંચી હોવાથી ફક્ત એક જ ઓક્સો એસિડ HOF જ તમને આપે જે તમે બે વખતે લખેલું છે અહીંયા પણ લખી દીધેલું છે અનિયમિત વર્તણૂકની અંદર અને ત્યાં પણ તમે ચોખવટ કરો છો ક્લિયર કરો કે ભાઈ દરેક હેલોજન તત્વો ઓક્સો એસિડ આપે છે જ પણ ફ્લોરિન તત્વ જે છે એનું નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે ફક્ત એક જ તમને ઓક્સો એસિડ આપી શકે છે જ્યારે બાકીના તત્વો અનેક ઓક્સો એસિડ આપણે જુદા જુદા પ્રકારના આપી શકે છે ફક્ત એક જ આપશે ત્યારે હું ચોખવટ કરું કે અન્ય આપણે પછી એમ નહીં ચાલે ને એક્સ લખી શકો એક્સ જે છે હેલોજન તત્વ એ તમને વિવિધ ઓક્સો એસિડ આપી શકે છે આ ચોખવટ કરી ઓકે આ જે ઓક્સો એસિડ છે એમને તમે શુદ્ધ સ્થિતિમાં જેટલા મળશે એનું અલગીકરણ કરી શકાતું નથી પરંતુ જલીય દ્રાવણમાં ક્ષાર સ્વરૂપે એટલે એને જલીય દ્રાવણમાં ક્ષાર સ્વરૂપે તમે એને સંગ્રહિત કરી શકો એટલે ફરી બીજા મુદ્દાની તમે ચોખવટ કરી છે કે ભાઈ બાકી જેટલા છે આજે વિવિધ પ્રકારના તમને ઓક્સો એસિડ આપવાના છે એ ઓક્સો એસિડની લાક્ષણિકતા એમને શુદ્ધ સ્વરૂપે અલગ પાડી શકાતા નથી પરંતુ જલીય દ્રાવણ અથવા તો એને ક્ષાર સ્વરૂપે
સંગ્રહ કરી શકાશે આપણી પાસે માહિતી આવી ગઈ હવે દરેક તત્વ માટે લખાણ આપવું છે તો પહેલું જે બનશે પહેલું ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન આપણે આપી દીધું છે રેડી તો પહેલો જે ઘટક બનશે એના માટે શબ્દ હાઇપોહેલસ કહેવાય હાઇપોહેલસ શબ્દ તરીકે પછી આપણે કાઢી નાખીએ હેલસ શબ્દ કાઢી નાખો તો સોરી હાઇપો શબ્દ કાઢી નાખો તો હેલસ બને પછી હેલિક બને અને પછી પરહેલિક બની જશે એટલે હાઇપોહેલસ છે અહીંયા લખું તો હેલસ એસિડ લખાશે એના પછી લખું તો હેલિક એસિડ લખાશે અને છેલ્લામાં પર હેલિક એસિડ શબ્દ વાપરી શકાય રેડી તો ફરી પાછું આમ તમે જે લખાણમાં આપશો કે ભાઈ હાઇપોહેલસ પછી હાઇપો શબ્દ કાઢીને એટલે હેલસ છે હેલિક છે અને પરહેલિક છે પાઠ્યપુસ્તકમાં તમને હેલિક વન એસિડ હેલિક થ્રી એસિડ હેલિક ફાઇવ એસિડ એવી રીતે શબ્દ આપેલા છે પણ તમે જ્યારે ગોઠવણી કરો તો પર્ટિક્યુલર આપણે લિસ્ટ પ્રમાણે એવું કહીએ છીએ કે ભાઈ ક્લોરિન ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન માટે જવું છે વ્યક્તિગત તમે નામ આપવાના છો એટલે ધારો કે હું ઉપરના જે શબ્દ છે મારા અડી કોલમમાં લખવું પડે કે ભાઈ ફ્લોરિન માટે જવું ક્લોરિન માટે બ્રોમિન માટે ને આયોડિન માટે તો સૂત્રાત્મક મારે લખાણ આપવું હોય તો માત્ર ને માત્ર ફ્લોરિન માટે જો લખીએ તો હાઇપોહેલસ હાઇપોહેલસ તરીકે તમારી પાસે HOF કીધું ને હાઇપોફ્લોરસ એસિડ મારું નામ પડે હાઇપોફ્લોરસ એસિડ પણ બાકીના તમને કોઈ જાતના એસિડ આપતા નથી હાઇપોહેલસ તમને આપી શકે છે એ જ રીતે જ્યારે તમે ક્લોરિન માટે જશો તો HOCl તો હાઇપોક્લોરસ કહેવાશે હાઇપોક્લોરસ એટલે હવે ઉપરનું જે નામ છે ઉપરનું નામ એ હું કાઢી નાખું તો આપણે આખી લાઈન કેન્સલ કરી નાખીએ ઓકે માત્ર મારે એમાં જે અવસ્થા લખવાની છે HOCl હાઇપોક્લોરસ પછી એ બધા જ તમને આપશે અહીંયા લખશું તો HOBr આપીએ હાઇપોબ્રોમસ અને HOI લખીએ તો હાઇપોઆયોડસ એટલે આ પહેલી જે રો તમે લખેલી છે આખી એના માટે હું અહીંયા શબ્દ આપી દઉં છું હાઇપોહેલસ આપણે આડી લાઈનમાં મૂકીએ આ બધા જ તમારી પાસે હાઇપોહેલસ છે પછી હાઇપોહેલસ એસિડ છે હાઇપો શબ્દ કાઢી નાખો એટલે બીજી રો તમારી પાસે હેલસ એસિડની ત્રીજી રો તમારી પાસે હેલિક એસિડની અને ચોથી રો તમારી પાસે પર હેલિક એસિડ તરીકે શબ્દ આપણે આપી દીધો છે હવે ઉપર ફરજિયાત પ્રમાણે મારે જો લખાણ આપવું હોય તો અહીંયા સંજ્ઞામાં જ આપી દઉં ફ્લોરિન છે ક્લોરિન છે બ્રોમિન છે અને આયોડિન છે દરેકે દરેક હેલોજન તત્વનું લિસ્ટ આપણે મૂકીએ છીએ એટલે ફ્લોરિન માત્ર તમને હાઇપોફ્લોરસ એસિડ આપે બાકી એક પણ ન આપે ત્યારે ક્લોરિન તમને બધા જ આપે હાઇપોફ્લોરસ આપે છે પછી HOCl2 તમે કરી શકશો HOCl2 હવે ઓફિશિયલી જ્યારે તમે બનાવવા જાઓ ચોકડી ડોટ પ્રમાણે બંધારણ એમાં આપણે પર્ટિક્યુલર ક્લોરિનના શીખવાના છીએ ક્લોરિનના જે બંધારણ છે એ તમે એમાં આપવાના છો હવે HOCl સોરી આ HOCl થયું ને ફરી પાછો તમે એક ઓક્સિજન મૂકશો એ બધી રગ જગ કરતા પહેલા તમે અહીં આવી જાઓ હું ક્લોરિન 17 નંબર મૂકી દઉં તો નિયમ 10 પૂરા 3s2 3px2 3py2 અને 3pz1 મેં તૈયાર કરેલું છે હવે નિયમ પ્રમાણે તમારી પાસે એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો એક સહસંયોજક બંધ બને બાકીના ત્રણે ત્રણ સવર્ગ સહસંયોજક બંધ બનવાના હોય છે ઓકે
પણ આપણે સવર્ગ બંધ મુકતા નથી, ડબલ બોન્ડ મૂકીએ છીએ. તો હવે પહેલું જે સ્ટ્રક્ચર છે HOCl, એના માટે કેવું બનશે? એના માટે માની લો કે મારે બનાવ્યું તો આ HOCl મૂકું છું. સોરી ડોટ મજા આવો તમે. તો ઓક્સિજન પાસે, ઓક્સિજન પાસે 2s2 2px2 2py1 2pz1 છે, રેડી. અને ક્લોરિનમાં તમે જશો તો તમારી પાસે ચોકડી મૂકીએ, 2, 4, 6, 7 ભાગીદારી કરે. આપણી પાસે હજુ ત્રીજો એક કલર છે, તો જો અહીંયા મૂકી દઉં તો અહીંયા આગળ ચોકડી એટલે હાઇડ્રોજનની આપી દીધી. એટલે પહેલું જે સભ્ય બને HOCl, હાઇપોક્લોરસ એસિડ, હાઇપોક્લોરસ એસિડ. એ રીતે હાઇપોબ્રોમસ એસિડ, હાઇપો આયોડસ એસિડ થયું, બરાબર. પણ જ્યારે તમે હવે ઓક્સિજનનો ઉમેરો કરશો, એટલે હું અહીંયા આગળ આને જરા તૂટક તૂટક લાઈન આપી દો, આ ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના મેં મૂકી દીધી, રાઈટ. પછી બ્લુ કલરથી રાઉન્ડ આપી દઉં તો અહીંયા આગળ ક્લોરિનની કેપેસિટી ઓક્સિજન એક જોડાય, એટલે સવર્ગ સહસંયોજક બંધ થવાનો છે. એટલે આપણે ચિત્ર પ્રમાણે લખેલું છે HOCl અને એક ઓક્સિજનનો ઉમેરો કર્યો, રેડી, આની અંદર. પણ પછી જે તમે બનાવવાના છો આની અંદર, એક ફરી પાછો ઓક્સિજન તમે ઉમેરશો, એટલે HOCl પાછો એક ઓક્સિજન, અને અહીંયા પણ એક ઓક્સિજન તમે મૂકી શકવાના છો. પણ બીજી જે રો છે એમાં બ્રોમિન અને આયોડિનનો તમને હેલસ એસિડ મળતો નથી. ઓકે, ફરી પાછું તમે આગળ વધશો, હાઇપોક્લોરસ, હાઇપોક્લોરસ, હાઇપોકાર્ડ નાખો, ક્લોરસ એસિડ, પછી આ HOCl, અને O2 લખવું પડે, અને HOCl અને O3 મૂકવું પડે. એટલે તમારી પાસે આ લાઈન તમારે જરૂર છે જ નહીં, એટલે આ કોષ્ટકને હું આમ કરી નાખું. ચાલો, અહીં સુધીમાં તમારી દુનિયા પૂરી થઈ ગઈ. બરાબર, તો યાદ રાખવા માટે આપણે શું કરવું પડે? એકચ્યુઅલી તો ચોકડી ડોટનું બંધારણ આ પ્રકારનું જ છે, પણ આપણે પ્રબળતાનો ક્રમ પણ દાખલા તરીકે લખવો છે હાઇપોક્લોરસ એસિડ વાળો. હા, તો અહીં યાદ રાખવા માટે હું એવું કહું છું, જો HClO, પછી HClO2, HClO3 અને HClO4 લખીએ, આપણી પાસે આવી ગયેલું છે. એટલે શું થયું, એક એક ઓક્સિજનનો ઉમેરો થયો, કે બંધ પ્રમાણે HOCl લખાય, અને પછી એક એક ઓક્સિજન તમે વધારવાના છો. જુઓ અહીંયા, પણ અત્યારે HClO, HClO2, HClO3, HClO4 એ લોકોની ક્લોરિનના જે ઓક્સો એસિડ છે એની એસિડિક પ્રબળતાનો ક્રમ વધતા ક્રમમાં છે. મૂકી દીધું મેં, એટલે હું આને બ્લોક કરી દઉં. તો ઉપર મારે શબ્દ લખવો છે એસિડિક પ્રબળતા. હું શબ્દ શું વાપરું છું, એ લોકોની એસિડિક પ્રબળતાનો ક્રમ ઉપર પણ લખાણ આપી દીધેલું છે, નીચે તમારી પાસે ક્રમ તૈયાર થઈ ગયો, બરાબર. એટલે સામે હવે જો તમે જોશો તો પરિણામ બોલીએ, હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ, પરક્લોરિક એસિડ, હાઇપોબ્રોમસ એસિડ, પણ બીજું તમને નથી આપતું. એટલે અહીંયા આપણે લખાણ આપીએ તો HOBr, અને પાછો એક ઓક્સિજન આમાં વધવાનો હતો એની વડે સીધા બે, એટલે બ્રોમિક એસિડ બને, બ્રોમિક એસિડ, અને HOBr અને O3, તો પરબ્રોમિક એસિડ બની ગયો, પરબ્રોમિક એસિડ બને. અહીંયા HOI, આમાં જે છે HOI અને O છે નથી બનતો, પણ આયોડિક એસિડ બની શકે, એટલે HOIO2, એટલે એકચ્યુઅલી HIO3 થયું ને, HIO3 આયોડિક એસિડ, અને પર આયોડિક એસિડ HOIO3, તો એને તમે પર આયોડિક એસિડ કહેવાના છો. હવે બે વસ્તુ ક્લિયર કરો, એક તો તમારી પાસે જે નામ આપેલા છે એમાં હાઇપો હેલસની લાઈન હતી પહેલી, હેલસ એસિડની બીજી લાઈન છે, હેલિક એસિડની ત્રીજી લાઈન છે, અને પર હેલિક એસિડની ચોથી લાઈન લખી.
જે તમને નથી મળતું એમાં ખાલી ડેશ છે, માત્ર એક જ તમને આપ્યા. ઓકે, બાકીના તમને આપી શકે, પણ આ બ્રોમિનના અને આયોડિનના પાછા એલસ એસિડ મળતા નથી હોતા. એટલે આપણે ચોકવટ કરી કે ભાઈ ફરી એકવાર ચેક કરી લો કે ભાઈ દરેક તત્વો ઓક્સો એસિડ તો આપે છે, પણ ક્લોરિન તત્વનું નાનું કદ ઊંચી વિદ્યુત ઋણતા છે, એટલે માત્ર એક જ હાઇપોફ્લોરસ એસિડ સંયોજન તમને આપે. જ્યારે અન્ય તત્વો જુદા જુદા પ્રકારના ઓક્સો એસિડ આપી શકે છે, એટલે આપણી પાસે કોષ્ટક આવી ગયું, પણ એ જે વિવિધ ઓક્સો એસિડ આપે છે એને શુદ્ધ સ્વરૂપે અલગીકરણ કરી શકાતું નથી, પણ એ જલીય દ્રાવણમાં અથવા તો ક્ષાર સ્વરૂપે એને સંગ્રહી શકાય છે. એટલે એ ઉપલી ચર્ચા આવી. પછી તમે આ કોષ્ટક આપેલું છે, એસિડિક પ્રબળતાનો ક્રમ લખેલો છે. હવે માની લો કે આપણે ક્લોરિન માટે લખવું હોય તો આપણે એના સ્ટ્રક્ચર મૂકવા છે. હવે જ્યારે તમે બંધારણ મૂકો તો સૌથી પહેલું આરવા જ વસ્તુ છે કે ભાઈ એચ ઓ સી એલ છે. એચ ઓ સી એલ એટલે ઓક્સિજનનો પરમાણુ, આ ક્લોરિનનો પરમાણુ છે અને હાઇડ્રોજનનો પરમાણુ છે. એટલે મારે અહીંયા જે કદ તમને આપવાનું છે એચ ઓ સી એલ, ઓક્સિજન માટે હું રેડ રાઉન્ડ મૂકી દઉં અને ક્લોરિન માટે આપણે ગ્રીન રાઉન્ડ મૂકી દઈએ અને હાઇડ્રોજન માટે નાનું રાઉન્ડ. એટલે ઓફિશિયલી તમે જોવા જાઓ તો એચ ઓ સી એલ જે મેં મૂકેલું છે, એચ ઓ સી એલ ઉપરના ચોકડી ડોટ પ્રમાણે, તો મારે વચ્ચે આ સિંગલ બોન્ડ મૂકવાનો થશે. તો આનું હવે નામ લખું છું, તો આનું નામ પડે હાઇપોક્લોરસ એસિડ. બરાબર, હાઇપોક્લોરસ એસિડ અત્યારે લખીશું એચ સી એલ ઓ, અણુસૂત્ર તરીકે મારે એચ સી એલ ઓ લખવું છે. અને ત્યાર પછી તમે જે આપશો, ચલો આપણી પાસે ચારે ચાર મૂકવા છે, એટલે પહેલું ત્યાં મૂક્યું છે, બીજું, ત્રીજું અને ચોથું સ્ટ્રક્ચર બનાવી દઈએ. ભાગ પડી દો, ચારે ચાર હાઇપોક્લોરસ છે. એના પછી ક્લોરસ જો લખવું હોય ક્લોરસ માટે, તો વાત કરીએ પ્રમાણે આ બની ગયા પછી સ વર્ગ બંધ જ બનાવવાનો થાય ને, સ વર્ગ બંધ બની શકે. હાઇપોક્લોરસ હું આ સ્ટ્રક્ચર જે છે દરેકમાં મૂકી દઉં. ચલો આ આપણી પાસે હાઇડ્રોજન છે. ઓકે, ત્યાર પછી મારે મૂકવું છે ઓક્સિજન છે, અને પછી જે મૂકવાનો છે એ ક્લોરિન આપજો. એટલે આ ક્લોરિનનો બંધ પણ મેં આપી દીધો. અહીં સુધી તો કોઈ પ્રશ્ન છે જ નહીં. એની જ કોપી હું તમને કરી મૂકી દઉં કે ભાઈ આ એચ ઓ સી એલ, એચ ઓ સી એલ અહીંયા પણ આપી દઉં, એચ ઓ સી એલ સિંગલ બોન્ડ, નીચે પણ આપણે આપી દઈએ એચ ઓ સી એલ સિંગલ બોન્ડ. તો હાઇપોક્લોરસ જે બનેલું છે એના પછી તમારી પાસે ક્લોરસ એસિડ કરવો હોય તો એક ઓક્સિજન તમારે વધારવાનો છે. હવે એ ઓક્સિજન તમે વધારશો એ હંમેશા ડબલ બોન્ડથી તમે વધારી શકો. એટલે અહીં આગળ હાઇપોક્લોરસ છે, તો મારે જો અહીંયા નામ લખવું હોય ક્લોરસ એસિડ, તો જેનું અણુસૂત્ર એચ સી એલ ઓ ટુ છે, ત્યાર પછી લખી નાખું તો આ ક્લોરિક એસિડ છે, એક ઓક્સિજન વધારી દઉં એચ સી એલ ઓ થ્રી છે, અને અહીંયા તમારી પાસે પર ક્લોરિક એસિડ તો એચ સી એલ ઓ ફોર છે. પણ મેં કહ્યું એ પ્રમાણે હવે તમે આની સાથે ડબલ બોન્ડમાં જ ઓક્સિજન આપી શકો, એટલે એને હું બ્લેક જ મૂકીશ, તો એચ સી એલ ઓ ટુ થયું, એચ સી એલ ઓ ટુ. ત્યાર પછી એચ સી એલ ઓ થ્રી કરશો તો બ્લેક મૂકું છું ડબલ બોન્ડમાં ઓક્સિજન, તો એચ સી એલ ઓ થ્રી બની ગયું. અને અહીંયા તમે મૂકશો તો એના એક, બે અને અહીંયા આ ત્રણ તમે આપી દીધા, તો એચ સી એલ ઓ ફોર બની ગયો. એટલે ટૂંકમાં આપણી પાસે જે હેલોજન તત્વના જે ઓક્સો એસિડની માહિતી આપી છે એ સ્વતંત્ર પણ તમને પૂછી શકે અને સાથે પ્રશ્ન બને તો પણ તમે આપી શકો. ટૂંકમાં આજની તારીખે તમે ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ, પાણી સાથેની પ્રક્રિયા તમે વિચારી લીધેલી છે, બરાબર, પછી અનિયમિત વર્તણૂક ફ્લોરિનની અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની અંદર હાઇડ્રોજન પ્રત્યે લઈ લીધું, ઓક્સિજન બાકી છે,
ધાતુ સાથેની તમે માહિતી આપી દીધી છે અને હેલોજન સાથેની માહિતી, આંતર હેલોજન સંયોજનો અને ઓક્સોએસિડની માહિતી આપી, બરાબર. હવે તમારી પાસે માત્ર ઓક્સાઇડ શીખવાના વધ્યા છે અને ક્લોરિનનું ઉત્પાદન, બનાવટ ગુણધર્મો ઉપયોગ પહેલું જ તત્વ. ઓકે, તૈયાર કરી રાખો, ફરી પાછા મળીએ છીએ. આવજો, બાય.